नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? तो हवे आपणे भणीशुं धोरण 2 नुं हिंदी। आगळना लेक्चरमां आपणे क प्लस ओ बराबर को वाळो कक्को लखो अने जोई गया, बराबर ने? तो हवे तमारा लीथामां आगळना पेजमां जोईए શું કરવાનું છે, તો કે શબ્દ છે એ લખવાના છે, બરાબર ને? પઢો, શીખો ઓર લીખો, વાંચો, શીખો અને લખો। પહેલો શબ્દ શું લખેલો છે, તો કે અશોક। તો અહીંયા ટપકા ટપકા કરેલા છે, એને પહેલાં આપણે ઘૂંટવાના છે, બરાબર ને? તો ચાલો વ્યવસ્થિત પેન્સિલની લાઈન એની ઉપર જ કરવાની છે। લખો અ શો ક, બરાબર ને? લખાઈ ગયું અશો ક। હવે એ જ અક્ષર તમારે અહીંયા ફરીવાર લખવાનું છે। લખો અશોક, બરાબર? અને બે લાઈન આપેલી છે તો બે વાર લખવાનું અશો ક। પછી બીજો શબ્દ છે વાંચવાનો, મોના। શું લખેલું છે, મને કાનો માતર, મોના। અહીંયા ટપકા કરેલા છે, એની ઉપર પહેલાં ઘૂંટીને લખવાનું મોના, બરાબર? પછી નીચે લીટી કરેલી છે, એમાં બે વાર લખવાનો એકને એક શબ્દ બોલવાનો અને લખવાનો મોના। પછી મોહ ન, તો લખો અહીંયા મોહ ન। પછી નીચે બે લાઈન આપેલી છે ખાલી, એમાં બે વાર લખવાનો મોહન, મને કાનો માતર અને મોહ ન। પછી લખો સોના, તો ટપકા ટપકા પહેલાં જોડી દઈએ, સોના। બરાબર? પછી ત્યાર પછી નીચેના શબ્દો જોઈએ, શું લખેલું છે શબ્દ પહેલાં વાંચવાનો, તો કે ગોપી, બરાબર? તો આ ટપકાને પહેલાં છોડી દઈએ, ગોપી। પછી એ જ શબ્દ અહીંયા લખવાનો, ગોપી। કેટલી વાર લખવાનું, બે વાર। પછી શું લખેલું છે, તો કે રોજ। લખો અહીંયા રો છ, લખાઈ ગયું, સરસ। પછી ત્યાર પછીનો શબ્દ ઢોલી, એ ટપકા છે એને પહેલાં ઘૂંટવાનું, બરાબર? ઢો લી, એ જ શબ્દ પાછો ફરીવાર બે વાર લખવાનો અહીંયા ઢોલી, બરાબર? પછી ઓજ, લખો ઓજ, થઈ ગયું, સરસ। ચાલો આ બધા શબ્દ શું કર્યું આપણે જોઈ જોઈને લખવાના હતા, બરાબર? હવે ઓ સે શરૂ હોને વાલે શબ્દ કો રાઇટ કરો, ઓથી શરૂ થનારા શબ્દના ખાનામાં સાચાની નિશાની કરવાની। તો પહેલાં અહીંયા શબ્દ આપેલા છે જોવાના, કે ઓટના, ઓલે, ભગોડા, ઓજલ, ઝરોખા અને ઓઢની। તો અહીંયા વચ્ચે ઓ આપેલો છે, તો આપણે જોવાનું કયો શબ્દ આવા ઓથી શરૂ થાય છે એના ખાનામાં આપણે સાચાની નિશાની કરવાની છે। તો આ શબ્દ શું છે, તો કે ભગોડા। અહીંયા ઓજલ, તો આ ઓથી શરૂ થાય છે, તો એના ખાનામાં આપણે સાચાની નિશાની કરવાની। પછી ઝરોખા, પછી ઓઢની, તો આ શબ્દ છે ઓથી શરૂ થાય છે, અને ઓટના, તો એમાં પણ ઓ છે, બરાબર? જેટલા શબ્દમાં ઓથી શરૂ થતા હોય એમાં આપણે સાચાની નિશાની કરવાની છે, બરાબર? સરસ। પછી હવે જોઈએ બાજુમાં, ઓ કો તીરકી દિશામાં પડકર શબ્દ બનાવો, ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। ઓ આપેલો છે, એને બધા શબ્દ સાથે લાઈનમાં એક એક ફારા ફરતી જોડવાના,
અને શબ્દ બનાવવાનો છે, જે શબ્દ બને અહીંયા ખાનામાં લખવાનો. પહેલાં શબ્દ શું બન્યો છે? ઓખલી, તો અહીંયા લખવાનું ઓખલી. એવી રીતના ઓ ઢની લાઇનમાં એક એક શબ્દ સાથે ઓને જોડતું જવાનું. લખો ઓઢની, બરાબર. પછી ઓમ, કયો શબ્દ બને છે? ઓમ. પછી ઓલે, પછી ઓજલ, ઓજલ. પછી ઓટના, બરાબર. થઈ ગયું ને? શું કર્યું આપણે? ઓ છે એને તીરની દિશામાં વારા ફરતી એક એક શબ્દ સાથે જોડી અને જે શબ્દ બને એ શબ્દ આપણે અહીંયા લખવાનો હતો, બરાબર. લખાઈ ગયું બધાને? વ્યવસ્થિત અને સારા અક્ષરે બધાએ મારી સાથે લખવાનું છે. હવે નીચે જોઈએ. ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો. ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખવાનું છે. જો અહીંયા કૌંસમાં નામ આપેલા છે. ખરગોશ એટલે સસલું, ઢોલક એટલે ઢોલ, મોર મોટર, મોટર એટલે કે ગાડી, અને મોર એટલે મોર. ચિત્ર ઓળ જોઈએ આપણે તો ખબર પડી જાય ને, પણ હિન્દીમાં લખવાનું છે, બરાબર, હિન્દીના અક્ષરોમાં. પેલું ચિત્ર શેનું આપેલું છે? મોરનું, બરાબર ને. અને એની નીચે જો ખાલી જગ્યામાં બે લાઈન આપેલી છે ને, આ શું છે ચિત્રમાં? મોર. તો અહીંયા નીચે લખવાનું, લખો મોર, બરાબર. પછી શેનું ચિત્ર આપેલું છે? સસલાનું. તો સસલાને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. ખરગોશ એટલે સસલું. પછી ઢોલક, શેનું ચિત્ર છે? ઢોલનું. ઢોલને હિન્દીમાં શું કહેવાય? ઢોલક, બરાબર ને. ઢોલક એટલે ઢોલ. પછી છે મોટર, કાર છે ને, કારને શું કહેવાય હિન્દીમાં? મોટર, બરાબર. લખી લીધું બધાએ વ્યવસ્થિત, સરસ. સમજાઈ ગયું ને બધાને? શબ્દ વાંચતા આવડી ગયા ને જે મેં વચાવ્યા એ શબ્દ? હં, તો હવે તમારે આ છે આટલું જ કરવાનું હતું. આજનું હોમવર્કમાં શું કરવાનું? તો કે આટલા શબ્દ છે, આઠ શબ્દ તમારે પાંચ વાર હોમવર્કમાં કરવાના. કેટલી વાર? એક શબ્દ પાંચ વાર લખવાનો અને વાંચવાનો, બરાબર ને મિત્રો? સમજાઈ ગયું હોમવર્ક? શું કરવાનું? તો કે આ જે શબ્દ લખેલા છે, ઉપરના ચાર અને નીચેના ચાર, આઠ શબ્દ તમારે હોમવર્કમાં પાંચ વાર લખી અને વાંચવાને, બરાબર. એટલે વાંચતા બધાને આવડી જાય. થેન્ક યુ.